નગર પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ માટે અરજદારો નિરાધાર, લાગી લાઈન. કાળઝાળ ગરમી બફારા વચ્ચે સુરેન્દ્રનગરની પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ માટે અરજદારો નિરાધાર બન્યા છે. સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે વહેલી સવારથી લોકોની લાંબી લાઈનો લાગી છે. દૈનિક માત્ર 35 લોકોને જ આધાર કાર્ડ અપડેટ માટે ટોકન આપવામાં આવતા અન્ય અરજદારોને ધરમ ધક્કો થઈ રહ્યો છે. વહેલી સવારથી અંદાજિત 200 થી વધુ લોકો લાઈનમાં ઉભા રહે છે, પરંતુ ટોકન માત્ર 35 લોકોને જ મળતા અરજદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. મુખ્ય પોસ્ટ ઓફિસ સિવાય જનસેવા કેન્દ્ર અને બેંકોમાં આધાર કાર્ડ અપડેટ કરાવવાની કામગીરી બંધ રહેતા લોકોને ભારે હાલાકી થઈ રહી છે. આ બાજુ અમદાવાદ વસ્ત્રાલમાં સર્કલ ઓફિસરની કચેરીએ આવકના દાખલા માટે હજુ પણ લોકો ધરમ ધક્કા ખાઈ રહ્યા છે. 10 વાગ્યા પછી પણ ઓફિસ ન ખુલતા લોકોને કલાકો સુધી લાઈનમાં બેસી રહેવું પડે છે. બારડોલીમાં ગટરના પાણી ઉભરાતા રોડ પર નદીઓ વહી. રોડ પર વહેતી ગટરની નદીના આ દ્રશ્યો છે સુરતના બારડોલીના. બારડોલીના શામરિયામુરા વિસ્તારમાં તંત્રના વાંકે રોડ પર ગટરનું પાણી ઉભરાયું. આ વિસ્તારમાં વરસાદને કારણે નહીં, પરંતુ ઉભરાયેલી ગટરના દૂષિત પાણી ભરાયા છે. શામરિયામુરા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આ વિસ્તારમાં 3 વર્ષથી સ્થાનિકો દૂષિત પાણી ભરાવાની સમસ્યાથી પરેશાન છે, પરંતુ પાલિકાની નિષ્કાળજીને કારણે ઉકેલ આવતો નથી. ગટર ઉભરાતા સ્થાનિકોને ઘૂંટણસમાં દૂષિત પાણીમાંથી ચાલવા મજબૂર બન્યા છે. ફક્ત ગટર ઉભરાતા આ સ્થિતિ છે તો ચોમાસામાં વરસાદ સમયે શું થશે તેની ચિંતામાં સ્થાનિકો છે. સ્થાનિકોના મતે ચોમાસામાં આ વિસ્તાર બેટમાં ફેરવાય છે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીતેલા 5 ધારાસભ્યોએ લીધા શપથ. લોકસભાની ચૂંટણી સાથે ગુજરાતમાં 5 વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. આ તમામ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપે જીતી હતી. ત્યારે ગાંધીનગર ખાતે નવા ચૂંટાયેલા ધારાસભ્યોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. પેટા ચૂંટણીમાં જીતેલા 5 ધારાસભ્યોએ શપથ લીધા. વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરીએ તમામ ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા. પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, વિજાપુરથી સીજે ચાવડા, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ખંભાતથી ચિરાગ પટેલ અને માણાવદરથી અરવિંદ લાડાણીએ હવે સેવાના શપથ લીધા. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત અન્ય અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. નવા ધારાસભ્યોએ શપથ લેતા આ સાથે જ વિધાનસભાની કુલ 182 બેઠકો પૈકી 181 બેઠકોનું સંખ્યાબળ થઈ ગયું. વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 161 થઈ ગયું છે, તો કોંગ્રેસ પાસે હવે 13 ધારાસભ્ય બચ્યા છે. તો આમ આદમી પાર્ટીના 4, SPના 1 અને અપક્ષના 2 ધારાસભ્ય છે. હાલમાં વિધાનસભાની ફક્ત 1 વિસાવદર બેઠક ખાલી પડી છે. આ બેઠક પર લોકસભાની ચૂંટણી સાથે પેટા ચૂંટણી નહોતી યોજાઈ. કોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાથી આ બેઠક પર ચૂંટણી નથી યોજાઈ. અગાઉ વિસાવદરના તત્કાલીન આપ MLA ભૂપત ભાયાણીની જીતને હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાં પડકારી હતી. જો કે બાદમાં ભૂપત ભાયાણી ભાજપમાં જોડાયા હતા. બીજી તરફ બનાસકાંઠાની વાવ બેઠકના MLA ગેનીબેન ઠાકુર લોકસભા બેઠક જીતતા વાવ બેઠક પરથી રાજીનામું આપશે, એટલે ફરી વિધાનસભા ખંડિત થઈ શકે છે. માણાવદરમાં ભાજપના 2 નેતાઓ વચ્ચે વિવાદ આવ્યો સપાટી પર. માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કાઢ્યો બળાપો. માણાવદરના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય વચ્ચેનો વિવાદ સપાટી પર આવી ગયો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને પેટા ચૂંટણીમાં માણાવદરથી જીતેલા ધારાસભ્ય અરવિંદ લાડાણીએ બળાપો કાઢ્યો છે. પૂર્વ કેબિનેટ પ્રધાન અને માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા પર ગંભીર આરોપ લગાવ્યા છે. ધારાસભ્ય પદના શપથ લીધા બાદ અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા પર પ્રહાર કર્યા. અરવિંદ લાડાણીએ આરોપ લગાવ્યો કે ચૂંટણીની શરૂઆતથી જવાહર ચાવડા સુષુપ્ત હતા, મને જીતના અભિનંદન નથી આપ્યા. ગંભીર આરોપ લગાવતા કહ્યું કે તેમણે ભાજપ વિરુદ્ધ કામ કર્યું છે. જવાહર ચાવડા સાથે કંઈ લેવા દેવા નથી. અમારી કોઈ પણ મીટિંગમાં હાજરી તેમની હતી નહીં. સંસદનો શપથ લેતા પહેલા બનાસકાંઠાના ગેનીબેન માં અંબાજીના દ્વારે માથું ટેકવતા જોવા મળ્યા. ગુજરાતના એકમાત્ર કોંગ્રેસના સાંસદ બનાસકાંઠાના ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણી જીત્યા બાદ દિલ્હી ગયા હતા. માદરે વતન બનાસકાંઠા પરત ફરતા સૌ પ્રથમ સાંસદ સભ્ય તરીકે ગેનીબેન શક્તિપીઠ અંબાજી મંદિરે માં અંબાના દર્શને પહોંચ્યા. અંબાજીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેમનું ઢોલ નગારા અને ફૂલહાર કરી ફટાકડા ફોડી સ્વાગત કર્યું, ને ત્યાંથી ગેનીબેન ખુલ્લી જીપમાં રોડ શો સ્વરૂપે અંબાજી મંદિરે પહોંચ્યા, જ્યાં તેમને અન્ય શ્રદ્ધાળુઓની જેમ જ લાઇનમાં ઉભા રહી સભા મંડપમાં અન્ય યાત્રિકોની વચ્ચે રહી બપોરની આરતીનો લાભ લીધો. પૂજારી દ્વારા કુમકુમ તિલક કરી ચુંદડી ઓઢાડી આશીર્વાદ આપવામાં આવ્યા. ત્યારબાદ ગેનીબેન માતાજીની ગાદી ઉપર ભટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી આશીર્વાદ લેતા જોવા મળ્યા. લોકસભા ચૂંટણીમાં કેટલાક બાંગ્લાદેશીઓએ કર્યું મતદાન. નકલી પાસપોર્ટ બનાવીને બાંગ્લાદેશીઓએ મતદાન કર્યાનું ખુલ્યું છે. મહારાષ્ટ્ર ATSની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. બાંગ્લાદેશી શખ્સો ગુજરાતમાં રહીને બનાવતા હતા
નકલી પાસપોર્ટના ઉપયોગથી લોકસભામાં મતદાન પણ કર્યું. કેટલાક બાંગ્લાદેશીઓ પોતે ભારતીય નાગરિક બનીને વિદેશમાં કરે છે નોકરી. સમગ્ર મામલે અત્યાર સુધીમાં 4 શખ્સોની થઈ ચૂકી છે ધરપકડ. હજુ પણ ફરાર 5 શખ્સોની શોધખોળ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના ATS રિયાઝ હુસેન શેખ, સુલતાન શેખ, ઇબ્રાહીમ શેખને ઝડપી ચૂકી છે. ફારૂક શેખ નામના શખ્સની પણ ધરપકડ કરી છે. રિયાઝ અને સુલતાને મુંબઈમાં મતદાન કર્યું. તમામ 4 આરોપીને માજગામ કોર્ટમાં રજૂ કરાયા. કોર્ટે 3 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા. એક આરોપી ફારૂક શેખ 14 જૂન સુધી ATSની કસ્ટડીમાં રહેશે. બોડેલીમાં કેળની ખેતી કરતા ખેડૂતો પર કુદરતી આફત આવી પડી છે. ફરી એક વખત કુદરત નારાજ થયું છે. ફરી મહેનત પર ફર્યું છે પાણી. તબાહ થઈ ગયેલા ખેતરોના દ્રશ્યો છે બોડેલી પંથકના. કેળની ખેતી કરતા ખેડૂતોએ 11 માસ સુધી સતત મહેનત કરી લીલાછમ કેળના છોડ પર ફળ આવી ગયા, પણ એક જ વાવાઝોડું આવ્યું ને તમામ છોડ જમીનદોસ્ત થઈ ગયા. મોંઘાદાટ બિયારણનાથી કડી મહેનત કરી દેવું ખર્ચી કરી જ્યારે ઉપજ મેળવવાનો વારો આવ્યો ત્યારે વરસાદ અને વાવાઝોડાએ પાણી ફેરવી નાખ્યું. ભારે પવન સાથે વરસાદ પડતા બોડેલીના ગામડામાં કેળની ખેતી તબાહ થઈ ગઈ. મોટાભાગના ખેતરોમાં કેળના છોડ કુદરતની સપાટથી નમી ગયા. કેળનો પાક વેર વિખેર થઈ ગયો. ઉપલાછાપરી ખેતીમાં નુકસાન વેઠવાનો ખેડૂતોને વારો આવ્યો. નુકસાનીને લઈ કંગાળ થવાના આરે આવેલા ખેડૂતોને એક આશા હવે સરકાર પાસે છે. ઘોઘા તાલુકામાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલી કેનાલ બની ખંડર. ખેડૂતો માટે સર્જાય કમઠાણ. જોઈ લો આ દ્રશ્યો. તમને કોઈ ગટર લાગતી હશે, તમને કોઈ ખાઈ લાગતી હશે, પણ શરમની વાત એ છે કે આ કરોડો રૂપિયાના ખર્ચે બનેલી કેનાલ છે. રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ દ્વારા ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં કરોડો રૂપિયાના ખર્ચે ડાબા કાંઠાની કેનાલનું નિર્માણ તો કરી દેવામાં આવ્યું, પરંતુ આ કેનાલમાં 35 વર્ષ બાદ પણ પાણીનું એક ટીપું પણ આવ્યું નથી, જેના કારણે ઉનાળાના કપરા દિવસોમાં ખેડૂતોની ખેતી સુકાઈને નિષ્ફળ જઈ રહી છે. કેનાલની જાળવણી નહીં કરતા આજે આ કેનાલનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાયું છે. 196 કિલોમીટરમાં પથરાયેલી કેનાલ ઠીક ઠેકાણેથી તૂટેલી છે, જેથી ખેડૂતો માટે કેનાલ હવે કઠણાઈરૂપ બની ગઈ છે. જ્યારે જ્યારે નહેર વાટે પાણી છોડવામાં આવે છે ત્યારે ભારે માત્રામાં પાણીનો પ્રવાહ જમીનમાં જતો રહે છે. હાલની પરિસ્થિતિ તો એવી છે કે આ કેનાલો શોભાના કાંઠિયા સમાન બંજર બની ચૂકી છે. આ અંગે અનેક રજૂઆત બાદ પણ કોઈ પરિણામ આવ્યું નથી. મોરબીમાં 45 હિન્દુ મંદિરોને પુરાવા રજૂ કરવા નોટિસ. હિન્દુ સમાજમાં રોષ. મોરબી શહેરની હદમાં આવેલા 45 હિન્દુ મંદિરોને નોટિસ ફટકારવામાં આવતા હિન્દુ સમાજમાં લોકોમાં રોષ ભભૂક્યો છે. અનધિકૃત જગ્યા પર આવેલા 45 મંદિરોને નગરપાલિકા દ્વારા પુરાવા રજૂ કરવા નોટિસ ફટકારાય છે. લોકોનો આક્ષેપ છે કે માત્ર હિન્દુ મંદિરોને જ ટાર્ગેટ કરી નોટિસ અપાય છે, અન્ય ધર્મસ્થાનને નહીં. જેને લઈને હિન્દુ સમાજના લોકોએ કલેક્ટરને હિન્દુ મંદિરોને યથાવત રાખી હિન્દુઓની આસ્થાને ઠેસ ન પહોંચાડવા ઉપર સુધી રજૂઆતના જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. તો આ મુદ્દે મોરબી જિલ્લા કલેક્ટરનો દાવો છે કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કાર્યવાહી થઈ રહી છે અને હજુ સુધી ક્યાંય પણ ધાર્મિક સ્થળોમાં તોડફોડ કરાઈ નથી. તમામ ધાર્મિક સ્થળોને પુરાવા રજૂ કરવા નોટિસ આપવામાં આવી છે અને આ પ્રકારની નોટિસ કોઈ એક ધર્મના કે ધાર્મિક સ્થાનને જ નહીં, પરંતુ તમામ ધર્મના સ્થાનોને નોટિસ આપવામાં આવી છે. લોકોની માંગ છે કે એક પણ મંદિર શહેરના કોઈ પણ રહીશો માટે અવરોધરૂપ નથી, તેમજ ટ્રાફિક માટે અડચણરૂપ નથી, તેથી તે મંદિરને યથાવત રાખવા. રાજકોટથી સમાચાર. ત્રંબા ગામમાં સનાતન સંત સંમેલન. સંત સંમેલનમાં દેશભરના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા. હિન્દુ દેવી દેવતાઓ વિશે અપમાનને લઈને ચર્ચા કરવામાં આવી. પુસ્તકોમાં અપમાન અંગે બેઠકમાં ચર્ચા. લીંબડી, જૂનાગઢ બાદ ત્રંબા ખાતે ત્રીજી સભા મળી. સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું. જગતગુરુ શંકરાચાર્ય, દ્વારકાપીઠના પીઠાધીશ્વર સદાનંદ સરસ્વતી મહારાજ, કથાકાર મોરારી બાપુ, કથાકાર રમેશ ઓઝા, સંત શેરનાથ બાપુ, ઇન્દ્ર ભારતી બાપુ, કણીરામ બાપુ, દિલીપદાસજી સહિતના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા. તો સંત સંમેલનમાં નિજાનંદ બાપુનું મોટું નિવેદન. આપણે જગતગુરુ શંકરાચાર્યને મૂકીને અયોધ્યા ગયા. અયોધ્યાના પરિણામોએ બતાવી દીધું કે ક્યાં ભૂલ થઈ. સનાતન કાલે પણ હતો, આજે પણ છે ને આવતીકાલે પણ રહેશે. ભગવદાચાર્ય રમેશ ઓઝાનું પણ નિવેદન. સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ લીધા વિના આડે હાથે લીધા. સાધુનું કામ બ્રેઇન વોશ કરવાનું નહીં, હાર્ટ વોશ કરવાનું છે. હું જ મોટો, મારા જ ગુરુ મોટા, આ વાત ન કરવી જોઈએ. સનાતન સાથે તમામને જોડાયેલા રહેવા અપીલ કરી. મિશ્ર ઋતુનો અહેસાસ થતા દ્વારકામાં રોગચાળો વકર્યો. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ. રાજ્યમાં મિશ્ર વાતાવરણના કારણે રોગચાળાએ માથું ઊંચક્યું છે. લોકોમાં વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ ખૂબ વધ્યું છે, જેના કારણે દ્વારકા જિલ્લાની હોસ્પિટલો દર્દીઓથી હાઉસફુલ થવા લાગી છે. દ્વારકા જિલ્લામાં શરદી, ઉધરસ, તાવ, શરીરમાં કળતર, ઝાડા, ઉલટી જેવા રોગોનું પ્રમાણ વ્યાપક પ્રમાણમાં વધ્યું છે.
દ્વારકા જિલ્લાની સૌથી મોટી ખંભાળિયા સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. દરરોજ 500થી પણ વધુ ઓપીડી નોંધાઈ રહી છે. દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર પણ ખડેપગે હોય તમામ લોકોને પૂરતી સારવાર મળે તેવી વ્યવસ્થા કરાઈ રહી છે. હોસ્પિટલના અધિક્ષક દ્વારા લોકોને વધુ પાણી પીવા તેમજ દિવસે તડકામાં કામ સિવાય બહાર ન નીકળવા અપીલ કરાઈ રહી છે. જનતાને દૂધ બાદ દહીંનો ઝટકો. અમૂલના દૂધ બાદ હવે દહીં પણ મોંઘા. 1 રૂપિયાથી લઈ 10 રૂપિયા સુધીનો વધારો. મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે જનતાને દૂધ બાદ હવે દહીંનો ઝટકો લાગ્યો છે. કેમ કે અમૂલે દૂધના ભાવમાં લીટરે 2 રૂપિયાનો વધારો કર્યા બાદ હવે મસ્તી દહીંના ભાવમાં 1 રૂપિયાથી લઈ 10 રૂપિયા સુધીનો વધારો ઝીંકાવ્યો છે. અમૂલ મસ્તી દહીં 200 ગ્રામનો જૂનો ભાવ 18 હતો અને તે હવે વધી 1900 છે. અમૂલ મસ્તી દહીં 400 ગ્રામનો જૂનો ભાવ 34 રૂપિયા હતો, જે વધી 35 રૂપિયા થયો છે. અમૂલ મસ્તી દહીં 1 કિલોનો ભાવ 72 હતો, તે વધી 75 થયો છે. અમૂલ મસ્તી દહીં 1 કિલો બકેટ જૂનો ભાવ 100 રૂપિયા હતા, જે વધીને 110 રૂપિયા થયા છે. અઠવાડિયા પહેલા દૂધમાં લીટરે 2 રૂપિયાનો વધારો કરાયો હતો. દૂધ બાદ દહીંના ભાવમાં પણ વધારો કરાતા ગ્રાહકો માટે મોટો ઝટકો સમાન છે. ગોંડલમાં ચાલતા ગેરકાયદે બાયોડીઝલના રેકેટનો પર્દાફાશ. રાજકોટના ગોંડલથી ફરી એકવાર ગેરકાયદે બાયોડીઝલના રેકેટનો પર્દાફાશ થયો છે. ગોંડલ તેમજ કાગવડ પાટિયા નજીક સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા. દરમિયાન મોટી માત્રામાં બાયોડીઝલનું વેચાણ થતું હોવાનું ખુલ્યું હતું. ગોંડલ જામવાડી નેશનલ હાઇવે પર નજીક આવેલા કનૈયા હોટલમાંથી 7000 લીટર બાયોડીઝલ તેમજ પેટ્રોલ પંપ મળી કુલ 16,56,470નો મુદ્દા માલ પકડી પડાયો છે. આ જગ્યા પરથી પોલીસે બાયોડીઝલ વેચનાર માલિક અને સપ્લાયર સહિત 6થી વધુ ની ધરપકડ કરી છે, જ્યારે 3 ફરાર છે. મળતી માહિતી પ્રમાણે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ઓરડી બનાવી બાયોડીઝલનું ગેરકાયદે વેચાણ હાથ ધરવામાં આવતું હતું. વાવણી સમયે જ મોરબી પંથકના ખેડૂતો સાથે મોટી છેતરપિંડી. નકલી ખાતર વેચનારા સોદાગરો પકડાયા. ચોમાસું આવતા જ ખાતરમાં ભેળસેળ કરતા લોકો બિલાડીની ટોપની માફક ફૂટી નીકળ્યા છે, ત્યારે ફરી મોરબીથી નકલી ખાતરના સોદાગરો પકડાયા. મોરબીના ટીમડી ગામ પાસેથી શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો છે. ટીમડી ગામ પાસેથી યુરિયા ખાતરનો જથ્થો લઈને જતો ટ્રક પકડાયો. પોલીસે તપાસ કરતા 350 બોરીમાંથી 16,280 કિલો યુરિયા ખાતર કબજે કર્યું છે. યુરિયા ખાતરની કિંમત ₹97,680 છે. કુલ 7,97,680નો મુદ્દામાલ કબજે કરી પ્રવીણ ઠાકુર નામના શખ્સની અટકાયત કરાઈ છે. કરજણમાં સરવાળા ગામે મગરનો વધ્યો ત્રાસ. દરરોજ મગરનો સામનો કરતા ખેડૂતો. વડોદરામાં તાતને સતાવી રહ્યો છે મગરોનો ત્રાસ. વડોદરાના કરજણમાં સરવાળા ગામના ખેડૂતો સતત ભયની પરિસ્થિતિમાં પોતાના જીવના જોખમે ખેતી અને પશુપાલન કરવા મજબૂર બન્યા છે. સરવાળા ગામની ઢાઢર નદીમાં મગરોનું સામ્રાજ્ય છે, પણ દરરોજ ઘરેથી ખેતરે જતી વખતે ખેડૂતોને મગરોનો સામનો કરવો પડે છે. 1-2 દિવસે મગરોના જીવલેણ હુમલાનો તાત અને પશુઓ ભોગ બની રહ્યા છે. એવું નથી કે નદી પર કોઝવે બનાવવાના તંત્રને રજૂઆત નથી કરાય, એવું પણ નથી કે પોતાનો જીવ બચાવવા ખેડૂતો દ્વારા કોઈ પ્રયત્ન નથી કરાયો. એકવાર નહીં પણ અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ સહાય ન મળતા ખેડૂતોને નદીમાં જાતે જ પગદંડી બનવા મજબૂર થવું પડી રહ્યું છે. જોકે ચોમાસામાં આ પગદંડી પાણીમાં ગરકાવ થતા ખેડૂતોની મુશ્કેલીમાં પારાવાર વધારો થશે. પગદંડી પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને 4 કિલોમીટર ફરીને પોતાના ખેતરે જવાનો વારો આવશે. ડોક્ટર વગેરે જ આરોગ્ય કેન્દ્રો ચાલી રહ્યા હોવાનો દાવો. નસવાડી તાલુકાના લોકો હેરાન પરેશાન. છોટાઉદેપુરના નસવાડી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડોક્ટર્સ વગર ચાલી રહ્યા હોવાનું જાણવા મળ્યું. અહીં સ્થિતિ એવી છે કે ડોક્ટર ન હોવાથી અહીંના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ફિલ્મી કલાકાર ફારૂક શેખના ગામે પહોંચી. તેમણે જણાવ્યું કે વર્ષો પહેલા અહીંના સરકારી દવાખાનામાં ઇલાજ માટે દૂર દૂરથી લોકો આવતા હતા, પણ આજે અદ્યતન હોસ્પિટલ હોવા છતાં આ હોસ્પિટલ ડોક્ટર્સ વગર અર્થવિહીન છે. તો બીજી તરફ આરોગ્ય કેન્દ્રના સ્ટાફ મેમ્બર્સને છેલ્લા 4-5 મહિનાથી પગાર ન ચૂક્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. આ મામલે આરોગ્ય અધિકારીને જણાવ્યું કે રેગ્યુલર ડોક્ટર્સ તો છે, પરંતુ બોન્ડ પરના જે ડોક્ટર્સ છે તે પરીક્ષા માટે રજા પર ઉતર્યા છે. આ તરફ સ્થાનિકોએ આ વિસ્તારમાં ડોક્ટરની વ્યવસ્થા કરવાની